જો વનસ્પતિ ઉદ્યાનની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર આવેલા વઘઈની અંદર વનસ્પતિ નેશનલ આવેલું છે, બોટનિકલ ગાર્ડન. દક્ષિણ ડાંગની અંદર આવેલું છે અને નેશનલ બોટનિકલ પાર્ક છે આખો. અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે અને એમાં લગભગ બની શકે એટલી મોટાભાગની દરેક વનસ્પતિ અહીંયા વાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે ગુજરાતનું એક બોટનિકલ ગાર્ડન જોઈ લો તમે, કે જે ડાંગની અંદર આવેલું છે અને મોટાભાગની વનસ્પતિ વાવવા પ્રયત્ન કરેલો છે. જો વનસ્પતિ ઉદ્યાનમાં શું હોય, મોટે ભાગે એજ્યુકેશનલ જ એની અંદર મુલાકાતો થતી હોય છે, કે વનસ્પતિ શાસ્ત્રમાં કોઈ સંશોધન કરતું હોય, કોઈ વિદ્યાર્થી હોય, બરાબર, તો એ લોકોની મુલાકાત ગોઠવવામાં આવે છે. પરમિશન વગર અંદર જઈ શકાતું નથી અને અંદર એન્ટર થવું હોય બોટનિકલ ગાર્ડનની અંદર તો એના નિયમો હોય છે, નિયમો પ્રમાણે આપણે અંદર જવું પડે. બીજી વસ્તુ કે બોટનિકલ ગાર્ડનનો અર્થ શું છે, સામાન્ય બાગ બગીચા અને બોટનિકલ ગાર્ડન વચ્ચેનો તફાવત એ છે કે સામાન્ય બાગ બગીચાની મુલાકાત કોઈ પણ વ્યક્તિ લઈ શકતું હોય છે અને માત્ર એક આનંદ પ્રમોદનું સાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ બોટનિકલ ગાર્ડનની અંદર કોઈ આનંદ પ્રમોદની વસ્તુ નહીં, પણ દરેક વનસ્પતિનું સંવર્ધન, સંરક્ષણ, એને ઓળખ, એને કેવી રીતે ઉછેરવી, કઈ જગ્યાએ થઈ શકે, એના સંવર્ધન માટે શું પ્રયત્ન કરી શકાય, આ બધું જ એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવતું હોય છે. પછી જુદા જુદા ભાગ, તરીકે અત્યારે જે કેક્ટસ હાઉસ આવ્યું તો એવા ભાગ પાડેલા હોય છે. કેક્ટસ હાઉસ એટલે જુદા જુદા પ્રકારના એની અંદર થોર ઉછેરવામાં આવતા હોય છે. કાંટાળી જે વનસ્પતિ આપણે થોર કહીએ છીએ ને, એ થોરની જુદી જુદી જાતિઓ હોય છે. પછી તમે વિચારો જલજ વનસ્પતિ, તો આખું જલજ વનસ્પતિનો ડિપાર્ટમેન્ટ જ જુદો હોય. બીજું તમે જુઓ કે રણ પ્રદેશની વનસ્પતિ અથવા તો પહાડી પ્રદેશની વનસ્પતિ, તો એ જે પહાડી પ્રદેશ જે હોય છે તો એની અંદર જે વનસ્પતિ જેવી રીતે ઉગતી હોય છે એ રીતે એનું છે. અહીંયા ગ્રીન હાઉસ તમને બતાવ્યું છે, તો ગ્રીન હાઉસની વ્યાખ્યા શું હોય કે કોઈ પણ વનસ્પતિને ઓછું ટેમ્પરેચરની જરૂર હોય તો એની ઉપર આવી રીતે પડદાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને પછી એને સાચવવામાં આવતું હોય છે. ગ્લાસ હાઉસ હોય છે, ફર્નરી હોય છે. ફર્નરી એટલે ત્રિઅંગી માત્ર વનસ્પતિઓ ઉછેરવામાં આવે. અહીંયા દરેક વૃક્ષની ઉપર તમે એક ટેગ જોઈ શકો છો, એ ટેગ મારેલી હોય છે અથવા તો એક નેમ પ્લેટ મારેલી હોય છે કે આ વનસ્પતિ શું છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, બરાબર.